ધોરણ 5 વિષય છે આસપાસ તેમાં આપણે પ્રકરણ 11 સમસ્યાના સુનિતા અવકાશમાં તો હવે આપણે જોઈએ કે સુનિતા વિલિયમ્સ છે તે અવકાશમાં રહે છે તેના અનુભવ વિશેની વાત કરેલી છે કે કેવી રીતે તે આકાશમાં રહે છે તો સુનિતા વિલિયમ્સ છે તે કહે છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા હતા એટલે કહે છે કે એક જગ્યાએ જેમ પૃથ્વી પર આપણે સ્થિર રહી શકીએ છીએ તે રીતે તે આકાશમાં સ્થિર રહી શકતા નથી પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જલ્દીથી પહોંચી જાય છે ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે હવે પાણી છે જે રીતે જમીન ઉપર આપણે ઘડામાં ફરીએ અથવા તો કોઈ પણ વાસણમાં ફરીએ નદી હોય સરોવર હોય તો તે રીતે પાણી અવકાશમાં એક જગ્યાએ સ્થિર હોતું નથી પરંતુ કેવી રીતે હોય છે તો ટીપા સ્વરૂપે પાણી છે તે હોય છે અમારા હાથ અને હોળું ધોવા માટે અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું હવે હાથ અને મોઢું ધોવા હોય અથવા તો પાણીનો ઉપયોગ કરવો હોય તો આ ટીપા છે તેને પકડવા પડે છે અથવા તો કોઈ પેપર ભીનું કરીને તે પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો હોય છે સુનિતા વિલિયમ્સ કહે છે કે અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ છીએ હવે જમવાનું પણ અલગ રીતે છે અસલી મજા તો ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ હવે જ્યારે તે જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસે તો જમવા માટેના જે ખોરાકના પેકેટ છે તે પકડવા પડતા હોય છે કારણ કે અવકાશમાં બધી વસ્તુ છે તે ફરે છે જે રીતે પૃથ્વી ઉપર વસ્તુ છે તે સ્થિર હોય છે તે રીતે ત્યાં સ્થિર હોતી નથી અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર જ ના પડે મારા વાળ છે તે કાયમ ઊભા જ રહે હવે કહે છે એના વાળ આપણે જોઈ શકીએ છીએ સુનિતા વિલિયમ્સના ચિત્રમાં કે વાળ છે તે ઊંચા છે એટલે કહે છે કે વાળ ઓળવાની તો જરૂર પડતી જ નથી કારણ કે વાળ છે તે ઊંચા જ રહે છે અવકાશમાં અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે છે હવે પૃથ્વી ઉપર આપણે જે રીતે ચાલીએ છીએ તે રીતે ત્યાં ચાલી શકાતું નથી એટલે હવામાં તેઓ તરતા હોય છે અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે છે કોઈ પણ જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે હવે ત્યાં સ્થિર રહી શકાતું નથી અવકાશમાં પૃથ્વી ઉપર જે રીતે આપણે હરીફરી શકીએ છીએ તે રીતે ત્યાં સ્થિર રહી શકાતું નથી એટલે કોઈ પણ જગ્યાએ તેને ઊભું રહેવું હોય તો શરીરને છે બાંધી દેવું પડે છે કાગળો પણ અવકાશયાનની દિવાલ ઉપર ચોંટી જતા હતા કાગળો છે તે પણ આકાશમાં ચોંટી જતા હોય છે અવકાશયાનમાં જેમાં તે ગયા હતા તેમાં અવકાશમાં રહેવાની ખૂબ મજા પરંતુ તે મુશ્કેલ છે હવે રહેવાની તો ત્યાં મજા આવે છે પરંતુ ત્યાં રહેવું છે તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે કોઈ પણ વસ્તુ છે તે સ્થિર નથી અને પીવા માટેનું પાણી છે તે પણ બુંદ સ્વરૂપે હોય છે એટલે આપણે વ્યવસ્થિત રીતે ત્યાં રહી શકીએ નહીં ત્યાર પછી આપણે જોઈએ કે સુનિતા વિલિયમ્સના અવકાશયાનમાં જે ગયા હતા ત્યાંના ફોટોગ્રાફ્સ આપેલા છે કે અમે ઉપડ્યા 9/12/2006 તેમાં જે અવકાશયાનમાં જે ગયા હતા તેનું ચિત્ર આપેલું છે જે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી છે અમારા પગ જમીન પર રહેતા નથી તે ચિત્ર છે 11/12/2006નું હવે સુનિતા વિલિયમ્સ છે અને તેની ફ્રેન્ડ છે આપણે જોઈ શકીએ છીએ કે પગ છે તે જમીન ઉપર સ્થિર રહેતા નથી તે આકાશમાં ઉડે છે તે આપણે જોઈએ છીએ અવકાશયાનની અંદર ત્યાર પછી અહીંયા છે આ ખોરાક ક્યાં ઉડે છે હવે જમવાનું છે તે બધું ઉડે છે આપણે જોઈએ છીએ બધા વ્યવસ્થિત સ્થિર નથી અહીંયા ભાઈ છે તે પણ ત્રાસા છે તો બધી વસ્તુ છે તે હલનચલન થાય છે હોય છે કે જુઓ મારા વાળ ઊભા છે કામમાં મુશ્કેલી પડતી નથી હવે કામ કરે છે અને વાળ છે તે કેવા છે તેના ઊંચા છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ બધા કામ કરે છે લોકો પરંતુ કેવી રીતે છે કે ત્રાસા છે આડા અવળા છે કારણ કે વ્યવસ્થિત ત્યાં ઊભું રહી શકાતું નથી ત્યાર પછી એવું ચિત્ર છે કે સુનિતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં એટલે કે અવકાશયાનની બહાર છે આ જોઈ શકીએ છીએ જે સુનિતા વિલિયમ્સનું ચિત્ર છે અને આમ જોઈએ તો તે અવકાશમાં છે તો આપણે ફોટોગ્રાફ જોઈએ હવે આપણે જોઈએ કે શું તે આશ્ચર્યજનક નથી તો પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તો તે નીચે આવે છે હવે જમીન ઉપરથી આપણે કોઈ પણ પદાર્થ ફેંકીએ તો નીચે આવે છે આપણો દડો છે હવામાં ફેંકીએ છીએ તે નીચે પડે છે આપણે ફેંકીએ કે દડો ઉપર ફેંકીએ તો નીચે આવે કોઈ પણ વસ્તુ છે આપણે ઊંચે ફેંકીએ એટલે ડાયરેક્ટ નીચે આવી જાય છે તો આપણે તેને પકડવા સક્ષમ છીએ આપણે તેને કૂદકો મારીને પકડી પણ શકીએ છીએ તો અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી અવકાશયાનમાં જેમ આસપાસ ઉડતા હોય તરતા હોય હવામાં તેમ આપણે પૃથ્વી ઉપર એવું કરી શકતા નથી પૃથ્વી છે તે સ્થિર છે જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી કોઈ પણ વસ્તુ આપણે પાણી ભરીએ કોઈ પણ વાસણમાં તો પાણી છે તે સ્થિર રહે છે જ્યારે આકાશમાં છે તે પાણી છે તે ટીપા સ્વરૂપે એટલે કે બુંદ સ્વરૂપે છે
પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. પૃથ્વીની અંદર એવું કંઈક જાદુ છે કે જેના કારણે બધું આ સ્થિર છે તે થઈ શકે છે, અને પૃથ્વી છે તે બધું તેની તરફ ખેંચે છે, જ્યારે અવકાશમાં તે બધું વ્યવસ્થિત સ્થિર રહી શકતું નથી. સ્વેતા વિલિયમ્સ છે તે પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. પૃથ્વીથી કેટલા કિલોમીટર? 360 કિલોમીટર ઉપર આકાશમાં ગઈ હતી. હવે વિચારો કે અવકાશથી તે પૃથ્વીથી તે કેટલી દૂર ગઈ છે, અને જ્યાં તમે રહો છો ત્યાંથી જોવાનું છે કે 360 કિલોમીટર દૂર ક્યુ શહેર કે નગર આવેલું છે તે તમારે જોવાનું છે. હવે સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા, અને વિચારે છે કે કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે, પર્વતો પરથી નીચે આવે છે, ઉપર જતું નથી. તો અમુક પ્રકારની એવું અવકાશમાં પણ હતું કે જેના કારણે સુનિતા વિલિયમ્સ છે તેના વાળ છે તે ઊંચે હતા, અને અમુક એવું ગુરુત્વાકર્ષણ હોય કે જેના કારણે વસ્તુ છે તે તેની તરફ ખેંચાય છે, આકર્ષાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ચમત્કાર, કે એક નાનો કાગળ અને એક સિક્કો ખેંચે છે. એક નાનો કાગળ છે જે સિક્કાને ખેંચે છે. પ્રયોગ આપેલો છે કે 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને કાગળનો નાનકડો ટુકડો લેવાનો છે. કાગળના સિક્કાને 1/4 જેટલો હોવો જોઈએ. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ. હવે તમારે એક હાથમાં સિક્કો લેવાનો છે, બીજા હાથમાં કાગળ લેવાનો છે. બંનેને એક જ સમયે નીચે પડવા દેવાના છે. બંનેને એક સાથે નીચે જમીન ઉપર પાડવાના છે. હવે એક નાનો કાગળ છે સિક્કા પર મૂકો અને નીચે પડવા દો, અને તમારે જોવાનું છે કે કેવો ચમત્કાર થાય છે. આ પ્રયોગ તમારે કરવાનો છે. હાથમાં સિક્કો લેવાનો છે, કાગળ લેવાનો છે, બંને નીચે ફેંકવાનો છે, પછી જોવાનું શું થાય છે. પછી બીજો ચમત્કાર છે કે ઉંદર હાથીને ઉચકે છે. હવે આ રમત રમવા માટે એક નાનો પથ્થર, એક મોટો પથ્થર લીંબુ જેટલો અને કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીત પણ લઈ શકો છો. હવે એક નાનો પથ્થર લેવાનો છે અને એક મોટો પથ્થર લેવાનો છે અને કાગળનો જાડો રોલ લેવાનો છે. કાગળના બનેલા ઉંદર અને હાથી જોશે અને કાગળમાંથી ઉંદર અને હાથી બનાવવાના છે. 2 ફૂટ લાંબી દોરી લેવાની છે, એક છેડે નાનો પથ્થર બાંધવાનો, જેમ અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે દોરી બાંધેલી છે પથ્થર સાથે. તો તે રીતે તમારે પથ્થર સાથે બાંધવાનું છે અને પથ્થર સાથે ઉંદર ચોંટાડવાનું અથવા તો બાંધી દેવાનું. ઉંદર બનાવવાનું છે અને બાંધી દેવાનું. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. કાગળનો જે રોલ બનાવેલો છે તેમાંથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ દોરી છે તે બહાર કાઢેલી છે. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો. ત્યાર પછી બીજા છેડે પથ્થર બાંધવાનો છે અને હાથી ચોંટાડવાનો છે. કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. ત્યાર પછી કાગળનો રોલ છે તેને ફેરવવાનો છે. કોણ કોણે ખેંચે છે? તમને આશ્ચર્ય થશે કે ઉંદર છે તે હાથીને ઉચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? હવે ત્યાં પછી તમારે જોવાનું છે અને ફેરવવાનું છે. તો ખબર પડશે કે હાથી છે તે ઉંદર છે તે હાથીને ખેંચે છે. તો આ રીતે તમારે પ્રયોગ કરવાનો છે અને ચમત્કાર જોવાનો છે. ત્યાં પછી છે કે હકીકતમાં સરહદો ક્યાં છે? હવે સુનિતા અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કરે છે. અવકાશયાનમાં હતી ત્યાંથી પૃથ્વી કેવી દેખાય છે તે વિશે સુનિતા વિલિયમ્સ કહે છે. તો પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. સુનિતા વિલિયમ્સ કહે છે કે અવકાશયાનની બારીમાંથી અમે પૃથ્વીને જોઈ શકતા હતા અને અમે પૃથ્વીનો ગોળ આકાર પણ જોઈ શકતા હતા. અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સ ગયા હતા ત્યાંથી તે પૃથ્વીને જોવે છે. તો કહે છે કે પૃથ્વી સરસ સુંદર લાગતી હતી અને ગોળ દેખાતી હતી. પૃથ્વીને આ ફોટોગ્રાફ્સને પણ જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે. તે કહે છે કે પૃથ્વીનો આ ચિત્ર જે આપેલું છે તે ક્યાંથી લીધેલું છે? સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશયાનમાં ગયા હતા ત્યાંથી આ ચિત્ર લીધેલું છે પૃથ્વીનું, જેમાં આપણે પૃથ્વીને ગોળ જોઈ શકીએ છીએ. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. હવે આ ફોટોગ્રાફ્સ આપણે જોઈ શકીએ એટલે ખબર પડે છે કે પૃથ્વી કેવી દેખાય છે. જ્યારે પહેલાંના સમયમાં આ પ્રમાણેનું સંશોધન નહોતું એટલે લોકો એવું કહેતા કે પૃથ્વી ગોળ છે, પરંતુ અત્યારે આપણે તેને કેવા આકારની છે તે જોઈ પણ શકીએ છીએ. પૃથ્વી કેટલી મોટી છે તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસો કર્યા છે. પૃથ્વી કેવી છે અને કઈ રીતે ફરે છે તે શોધવા માટે વૈજ્ઞાનિકોએ ઘણી બધી તપાસ કરી છે. ત્યાર પછી છે ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. હવે ખુશ્બુ અને ઉમંગ છે તે પૃથ્વીનો ગોળો જોતા હતા, તો હવે અલગ અલગ દેશો જોવે છે. ખુશ્બુ કહે છે કે જો ગોળા પર
બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે. આવી સરહદો પૃથ્વી પર પણ છે. હવે ખુશ્બુ કહે છે કે ગોળા પર બે સરહદો છે. આવી સરહદો કહી શકીએ છીએ પૃથ્વી ઉપર પણ આવેલી છે. ઉમંગ કહે છે કે હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. ઉમંગ કહે છે કે આ પ્રમાણેની સરહદો હોવી જોઈએ. પુસ્તકમાં તો જો ભારતનો જે નકશો છે તેની અંદર પણ બે રાજ્યો વચ્ચે સરહદો આવેલી છે.